અને હવે વાત ક્રિકેટના જંગની ભારતીય ક્રિકેટ ટીમે સેમીફાઇનલની મેચમાં ન્યુઝીલેન્ડને પછાડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત વર્લ્ડ કપના કપથી હવે માત્ર એક જ ડગલું દૂર છે. 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની આ ફાઇનલ મેચ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જેને લઈને આખું અમદાવાદ શહેર થનગની રહ્યું છે. સ્ટેડિયમમાં તૈયારીઓનો ધમધમાટ છે. ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. હવે રાહ જોવાઈ રહી છે તો અમદાવાદમાં યોજાનાર ફાઇનલ મેચની. વર્લ્ડ કપની ફાઇનલ રચાશે ઇતિહાસ. ક્રિકેટ વર્લ્ડ કપ હમારા હૈ ના ગુંજતા નારા. ખેલાડીઓની ફટકેબાજી, આકાશમાં એર શો. ભારતીય ક્રિકેટ ટીમે બુધવારના રોજ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડની ટીમને હરાવીને વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમની જીતથી દેશભરમાં ઉજવણી થઈ હતી. હવે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા આતુર બની છે. ભારત વર્લ્ડ કપથી માત્ર એક ડગલું દૂર છે. 19 નવેમ્બરના રોજ યોજાશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મહામુકાબલો યોજાવાનો છે. અમદાવાદ શહેર વર્લ્ડ કપ ફાઇનલનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચને લઈને ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન પણ થઈ ચૂક્યું છે. આઈટીસી નર્મદામાં ભારતીય ટીમ ઉતરી છે, જ્યાં હોટેલમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય ટીમના સ્વાગત માટે નવો સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી બનાવવામાં આવી હતી. સાથે વેલકમથી ઇન્ડિયન વર્લ્ડ કપ ટીમનું બેનર પણ મુકાયું હતું. ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા પર અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો અને આવો જ ઉત્સાહ દરેક અમદાવાદીઓના ચહેરા પર દેખાઈ રહ્યો છે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલનો મહામુકાબલો યોજાવાનો છે, જેને લઈને સ્ટેડિયમ પર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સ્ટેડિયમ પાસે અત્યારથી જ 150 લાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાથે માહિતી મળી છે કે ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમ પરના આકાશમાં એર શો યોજાશે. ફાઇનલ મેચની શરૂઆત પહેલા એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો કરવામાં આવશે, જેને લઈને આજે એરફોર્સના ફાઇટર જેટ દ્વારા રિહર્સલ કરવામાં આવી હતી. એર શોના રિહર્સલના દ્રશ્યોએ લોકોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. સ્ટેડિયમમાં ખેલાડીઓ ચોક્કો અને છક્કો લગાવશે તો એરફોર્સના ફાઇટર જેટ પોતાના કરતબોથી લોકોના દિલ ધડકાવશે. વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મન્સ માટે ડાન્સર્સ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ફાઇનલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં યોજાનારા રંગારંગ કાર્યક્રમને લઈને કલાકારોએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. ઇતિહાસનું સાક્ષી બનવા માટે જઈ રહ્યું છે વર્લ્ડ કપની ફાઇનલ જે છે તે અમદાવાદમાં યોજાનારી છે, ત્યારે અમદાવાદમાં ડાન્સર્સ જે છે તે આવી ચૂક્યા છે અને વિવિધ ડાન્સ પર જે છે તેઓ ફાઇનલમાં રંગારંગ કાર્યક્રમ થવાનો છે, ત્યાં પરફોર્મ કરશે. અમદાવાદનું એક ગ્રુપ છે, તેઓ પણ એ પરફોર્મ કરવાના છે. શું કહેશો, કેટલા એક્સાઇટેડ છો આ મેચને લઈને અને ખાસ કરીને પરફોર્મન્સને લઈને? ચીયર અપ એટલા માટે કે વર્લ્ડ કપ જીતવાના છે, અમે તો પહેલેથી જ એવું નક્કી કરીને રાખ્યું છે. અને જોઈએ, હવે ગઈકાલનું તમે બધાએ જોયું જ હશે કે કેટલી બહુ મજા આવી. અને ગુજરાતી સોંગ છે, આપણું જ કલ્ચર છે, બતાવીએ છે અને ધમાકેદાર પરફોર્મન્સ કરવાના છે. ધમાકેદાર પરફોર્મન્સ ટીમ ઇન્ડિયા તો કરી રહી છે, તમે કેવું પરફોર્મન્સ કરશો અંદર? અમે તો એકદમ તોડી નાખશું, ફોડી નાખશું, ભૂકો કરી નાખશું એવું પરફોર્મન્સ કરીશ. બહુ જ એક્સાઇટમેન્ટ છે કે ઇન્ડિયા જ જીતવી જોઈએ, એમ બહુ જ ચીયર અપ કરવા આવ્યા છે. લાઈક અમે લોકો પરફોર્મ ગરબા કરવાના છીએ એવું ખબર પડી છે અને ચીયર અપ તો એટલું સરસ કરીશું, એની માટે અમે લોકો અમારી કોલેજ એક્ઝામ્સ બધું મૂકીને અત્યારે અહીંયા પ્રેક્ટિસ કરવા આવ્યા છે. સમગ્ર ગ્રુપ જે છે તે અહીંયા ડાન્સ ફોર્મ જે છે એના પર પરફોર્મ કરવાનું છે અને ગરબા તેઓ કરશે અને ગુજરાતની જે ઝાંખી છે તે સમગ્ર વિશ્વ જે છે તે નિહાળશે. આ સાથે સ્ટેડિયમ બહાર ભારતીય ખેલાડીઓના જબરા ફેનનો જમાવડો જોવા મળી રહ્યો છે. બુધવારની મેચમાં વિરાટ કોહલીએ શતક ફટકારી ક્રિકેટના કિંગ મેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો, જેને લઈને વિરાટ કોહલીના ફેન પણ આગામી મેચને લઈને ઉત્સાહિત છે. સાથે રોહિત શર્માની કેપ્ટનશિપ લોકોના દિલ જીતી રહી છે. કાલે વિરાટ કોહલી સરે સચિન તેંડુલકર સરનો રેકોર્ડ બ્રેક કર્યો, 50th સેન્ચુરી મારીને એમણે રેકોર્ડ બ્રેક કર્યો છે, એટલે અમે બહુ જ એક્સાઇટેડ છે.
એના બે પ્લેયર બહુ ખાસ છે મારા માટે, એક તો કેપ્ટન આપણા રોહિત સર એન્ડ વિરાટ કોહલી. વિરાટ કોહલી રન મેકર છે એન્ડ રોહિત સરનું માઇન્ડ એટલું ખતરનાક છે કે એ દરેક મેચને એટલી એવી રીતે હેન્ડલ કરે છે કે જીતે જ છે દર વખતે. આજ સુધી એક બી મેચ હજી હાર્યું નથી આ આ ટુર્નામેન્ટમાં. દર વખતે ઇન્ડિયા જીત્યું છે જ્યારે જ્યારે પણ એની મેચ થઈ છે. એટલે સો મેં તો સપોર્ટ કરું છું રોહિત સર એન્ડ વિરાટ કોહલી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ફાઇનલ મેચની ટિકિટો પહેલાથી જ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ફાઇનલ મેચ જોવા રાજકીય નેતાઓ અને બોલિવૂડ સ્ટાર્સનો પણ ઘસારો રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેચ નિહાળવા સ્ટેડિયમ જવાના છે, સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા આવી શકે છે. 19 નવેમ્બરની ફાઇનલ મેચને લઈને અમદાવાદ સહિત આસપાસના શહેરોમાં હોટેલ હાઉસફુલ થયા છે. મસ મોટા ભાડા બાદ પણ હોટેલના તમામ રૂમ બુક થઈ ગયા છે. ભારતની ટીમ 19મી નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ રમશે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટ તો વેચાઈ ચૂકી છે પરંતુ હવે હોટેલ્સના બુકિંગ પણ ફૂલ થવા આવ્યા છે અને તેના જ કારણે તેના ભાડા જે છે તે પણ 100 થી 150% વધી ચૂક્યા છે. આપણી સાથે નરેન્દ્રભાઈ સોમાણી છે, તેમની સાથે વાત કરશું. સર શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ ગતરોજ જે રીતે સેમિફાઇનલ જીત્યા ત્યારબાદ ક્રિકેટ પ્રેમીઓમાં કેટલો ઉત્સાહ છે? જો તમે જાણો છો કે આ ક્રિકેટનો ઉત્સાહ તો પહેલાં અહીંયા બધામાં હોય છે જ, અને જ્યારે કે આ ભારત વર્લ્ડ કપમાં પહોંચી ગયું છે તો આનો ઉત્સાહ ચારે બાજુ આખા વર્લ્ડમાં આનો ઉત્સાહ છે. વિદેશથી બી લોકો આવવા માંગે છે અત્યારે, કારણ કે દુબઈ છે કે આજુબાજુની એવા ત્યાંના લોકો બી અત્યારે ભારતનું મેચ નિહાળવા માટે આવી રહ્યા છે. ત્યારે અહીંના 3-સ્ટાર 5-સ્ટાર હોટલ જે અહીંયા 5,000 રૂમ છે તેના ભાડા અત્યારે 50,000 થી લઈને 1,00,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. કેટલા લોકો ભારત અમદાવાદ સિવાય ક્યાં ક્યાં બુકિંગ જોવા મળી રહ્યા છે? જેમ કે અત્યારે અમદાવાદમાં ધીરે ધીરે રૂમ નથી મળતા, આજુબાજુ છે, નડિયાદ છે, આણંદ છે, બરોડા સુધી લોકો બુક કરી રહ્યા છે. આ બાજુ મહેસાણા છે, આ બાજુ સુધી લોકો રૂમ બુક કરાવી રહ્યા છે તાકી ત્યાંથી કલાક બે કલાક ગાડી લઈને માણસ આવી શકે એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ રહી છે કે સવારથી જ જેમ કાલે ડિક્લેર થયું ત્યારે રાતથી જ રૂમો માટે પડાપડી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ વર્લ્ડ કપના ફાઇનલ મેચનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, પરંતુ દરેક ભારતીય મેચ પહેલા જ કહી રહ્યા છે કે વર્લ્ડ કપ તો ભારતનો જ છે અને ભારત જ જીતશે. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યા પર ભારતના જીતની ઉજવણી જોવા મળી રહી છે, ત્યારે 19 નવેમ્બરના મહામુકાબલામાં ભારતની જીતનો ડંકો વાગે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ટીમ ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી અને ત્યારબાદ ત્યાંથી આઈટીસી નર્મદામાં ટીમ ઇન્ડિયા રોકાણ કરનાર છે. હોટેલ બહાર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે અને ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ત્યાંથી સીધી ટીમ આઈટીસી નર્મદા હોટલ પહોંચશે કે જ્યાં તે રોકાણ કરવાના છે. 19 નવેમ્બરે ફાઇનલ મેચ રમાવાની છે, જેમાં આજે નક્કી થઈ જશે કે ટીમ ઇન્ડિયાની સામે ફાઇનલમાં કોણ ટકરાશે. આજે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આજે જે ટીમ જીતશે તે ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે ટકરાશે. તેવામાં ફાઇનલ મેચને લઈ અત્યારથી સડામાર તૈયારી થઈ રહી છે, તેવામાં ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. અમારી સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી એરપોર્ટથી લાઈવ જોડાઈ ગયા છે. જયંતિ, જણાવશો, ટીમ ઇન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે, કઈ રીતે ખેલાડીઓનું સ્વાગત થઈ રહ્યું છે, લોકોમાં પણ કેટલો ઉત્સાહ? ચોક્કસથી કહી શકાય કે 19મી નવેમ્બરે જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે તેને લઈને ઇન્ડિયાની ટીમ છે તે અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી ચૂકી છે અને અમદાવાદ એરપોર્ટ ખાતે ટીમ જે છે તે લેન્ડ થઈ ચૂકી છે. ટૂંક જ સમયની અંદર જે ટીમ માટે અલગથી બસ બનાવેલી છે તેની અંદર તેઓ હોટલ ખાતે જશે. મહત્ત્વનું છે કે આઈટીસી નર્મદા હોટલની અંદર જે તમામ ખેલાડીઓ છે તેમનું રોકાણ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે 19મી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાવાની છે તેને લઈને અત્યારે અમદાવાદ તેમજ ઇન્ડિયાના જે લોકો છે તેમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે જ્યારે આ ટીમ આઈટીસી નર્મદા હોટલ પહોંચશે ત્યારે ત્યાં પણ ખૂબ જ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સાથે જ નમો સ્ટેડિયમ ખાતે પણ કહી શકાય કે રંગોળી કરવામાં આવી છે. અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે આ ટીમને ટૂંક જ સમયની અંદર કહી શકાય કે હોટલ ખાતે લઈ જવામાં આવશે. એરપોર્ટ ખાતે ટીમ અત્યારે આવી પહોંચી છે. ટૂંક જ સમયની અંદર જે ખેલાડીઓ છે તે અહીંયા આવતા નજરે પડશે અને જે ખેલાડીઓ છે તેમને હોટલ ખાતે લઈ જવામાં આવશે. બિલકુલ, આભાર જયંતિ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ.